આપણા ખોજા જે ગુજરાતમાં રહેતા હતા થોડાક ખોજા ગયા ઝંઝીબારમાં દાર એસ સલામના સામે એક ઈલ છે ક્યાપુ અને ઝંઝીબારમાં ત્રણ મોટી દુકાનો હતી એક નાસિર નૂર મોહમ્મદની એક અલી થાવરની અને એક તરિયા તોફાન હવે શું થયું કે તરિયા તોફાન એમ થયું કે હલો આપણે મજંગા પણ જઈને મજંગામાં પણ આપણે એક દુકાન ખોલે તો તરિયા તોફાન એક ભાઈને મોકલાવે છે જેનું નામ છે અહમદભાઈ ઇબ્રાહીમ અહમદભાઈ ઇબ્રાહીમ દાણી જાને 1870-1880 તેઓ અહીંયા મજંગા આવે છે અને મજંગાના પોતે ડિરેક્ટર કોમર્શિયલ છે તેઓ એક દુકાન ખોલે છે મજંગામાં અને શાયદ અહમદભાઈ સાથે બીજા પણ એના કુટુંબના કુટુંબીજનો હશે એના રિશ્તેદારો હશે એના ફેમિલીના મેમ્બરો હશે એમાંથી બે અહમદભાઈ સાથે બે એના ચાચા આવે છે એકનું નામ છે ગુલામ હુસૈન અને એકનું નામ છે મોહમ્મદભાઈ હવે શું થયું કે અહમદભાઈ છે ને એક મોટું અહીંયા આખો જમીન પોતે લઈ લે છે એના જાર્દાન તરીકે આખો એ જમાનામાં આખો અહીંયા કાંઈ નહોતું સિટી ડિઝેપ કાંઈ પણ ઘર કે કાંઈ બનાવેલું ન હતું અહીંયા આખું અહીંયા ડિઝેર હતું તો અહમદભાઈ આખી આ જમીન લઈ લે છે શું થાય છે કે 1880માં એને કે તેઓ આવ્યા એના શાયદ 10 વર્ષ પછી 1880માં તેના એક ચાચા ગુલામ હુસૈનની વફાત થાય છે તો એ જમાનામાં આપણે ખોજા પાસે કાંઈ કબ્રસ્તાન ન હતી તો અહમદભાઈને એમ થાય છે કે ચલો આપણે આપણા ચાચાને આપણે જે શારદા આખો આખો આ શારદાન છે આપણે જે આ શારદા લીધા છે અહીંયા આપણે છે ને આપણા ચાચાને દફનાવે એવું ઓલા બહોરાક જમાત જેવું જ થયું કે જ્યારે શેખ આદમની વફાત થઈ ગયા તો શાયદ આ લોકો પાસે પણ કાંઈ કબ્રસ્તાન નહીં હોય અને શેખ આદમ પાસે એક સહન હતો શારદા હતો તો એના રિશ્તેદારોને એમ થયું કે હેલો આપણે શારદામાં શેખ આદમને દફન કરે એવી જ રીત પણ અહમદભાઈને પણ એમ થયું કે ચલો મારા ચાચાને હું અહીંયા શારદામાં દફન કરું અને તેઓ 1880માં ગુલામ હુસૈનને તેમના ચાચાને દફન કરે 10 વર્ષ પછી 1880માં એના બીજા ચાચાનો ઇંતકાલ થાય છે એના બીજા ચાચા મોહમ્મદભાઈ એનું પણ ઇંતકાલ થાય છે અને અહમદભાઈ અહીંયા બાજુમાં જ હતા એમના પહેલાં ચાચાની કબરની બાજુમાં જ હતા એમના બીજા ચાચાને દફન કરે છે જેને કે આ થઈ બે કબરો એક બે કબરો છે જે અહમદભાઈના બે ચાચાઓની કબરો છે 5 વર્ષ પછી 1884માં ફ્રેન્ચ સરકાર અહીંયા મજંગા આવે છે અને લો દેબ્યુ દે લા કોલોનિઝેશન ફ્રાન્સેઝ એને કે ફ્રેન્ચ સરકાર આસ્તે આસ્તે કબજો શરૂ કરે છે તેઓનું મેડાગાસ્કર ઉપર અને ફ્રેન્ચ સરકારને વિચાર થાય છે કે ચલો આપણે એક મોટો રસ્તો બનાવે જે દરિયા સુધી જતું હોય અને ચલો આપણે એક મોટું બુલેવાર બનાવે હવે શું છે કે આખું જે જાર્દાન છે એ શેખ આદમનું ના બલકે આ આખું જાર્દાન જે છે એ આપણા ઇબ્રાહીમભાઈનું છે અહમદભાઈ ઇબ્રાહીમનું છે તો ફ્રેન્ચ સરકાર છે ને માંગણી કરે છે અહમદભાઈ ઇબ્રાહીમ પાસે કે સિલ્વુપ્લે તમે અમને આ જાર્દાન દો અમે તમને છે ને અમને છે ને રસ્તો બનાવવું છે પછી અમને દરિયા સુધી રસ્તો બનાવવું છે ને આખું અમને બુલેવાર બનાવવું છે તો અહમદભાઈ ઇબ્રાહીમ કબૂલ કરે છે અને અહમદભાઈ ઇબ્રાહીમ ગિફ્ટ તરીકે કાદો તરીકે ફ્રેન્ચ સરકારને આ જાર્દાન દઈ દે છે કે ના તમે લઈ લો આ જાર્દાન અને તમે રસ્તો બનાવો એના બદલામાં એના શુક્રિયા અદા કરવાની રીતમાં ફ્રેન્ચ સરકાર આપણને બે મકાન દે છે બે જમીન દે છે યાને કે અહમદભાઈને બે જમીન દે છે અહમદભાઈ એક જમીન આપણા ખોજા જમાતને વકફ કરે છે જે હાલમાં આપણું આપણી મસ્જિદ છે જે હાલમાં આપણું ઇમામબારું છે જે હાલમાં આપણું મુસાફરખાનું છે આ શું છે આ એ જમીન છે કે જે અહમદભાઈને મરેલ હતી ફ્રેન્ચ સરકાર પાસેથી જ્યારે અહમદભાઈ તેઓને પણ ડોનેશન દીધેલ હતા આ શારદાનું તાકે ફ્રેન્ચ સરકાર આ રસ્તો બનાવી શકે ને એક બીજી જમીન છે એ અહમદભાઈ ઈરાદો કરે છે અહમદભાઈ વકફ કરે છે કે આ બીજી જે જમીન છે હું બધી મુસલમાન જમાતોને આપું છું બધી મુસલમાન જમાતોને કે પછી બોહરા જમાત હોય કે પછી આપણા સુન્ની ભાઈઓ હોય કે પછી આપણે ખોજા હોય કે પછી ઇસ્માઇલી હોય આ બધી હું બધી મુસલમાન જમાતોને આ જમીન આપું છું તાકે આ લોકો પોતપોતે આ લોકોની કબ્રસ્તાન અહીંયા બનાવી શકે યાને કે જે આપણી જૂની કબ્રસ્તાન છે આપણી જૂની કબ્રસ્તાન જાય તો આગળમાં ખોજાની કબ્રસ્તાન છે પછાત ઇસ્માઇલીની કબ્રસ્તાન છે એના પછાત બોહરાની કબ્રસ્તાન છે ને આ કોટેમાં આપણા સુન્ની ભાઈઓની કબ્રસ્તાન છે આ પણ જમીન અહમદભાઈ ઇબ્રાહીમને મરેલ હતી કેના તરફથી ફ્રેન્ચ સરકાર તરફથી કે જ્યારે તેઓ
اكو جارتان تيوي بان دوناسيون ما ابل حتى فرنت سركار نه تاك فرنت سركار بوليفار نو رستو بناي بيسك اني تمي جو كي احمد باي ابراهيم سوكم جوستما بدي ابري مسلمان جماعتو ني زمين ليدا كيم كي جوستما سيتي ان فري بروبليم ا سيت ايبوك لا كو كبروسان نو تي كوي باسه ای تو سارو که احمد بای پاس ایک جرده هتو تو جاره تیو نا بیچاچا گجر که یا تو تیو که ما سهن ما جرده ما تیو نا بدنی چاچا هونه تیو دفن کری سیگا پنو بیجا کوئی ہوئی جنا پاسی نکان جرده ہوئی نکان ہوئی انه تیو نا رشی دار کوئی نو کوئی انتقال تیو تیو کیا دفنا بے اتلی احمد بای بیجی زی زمین هتی تیو وقف کرل بدی مسلمان جماعتو نے کہ تم نے وقف کرو شو تم نے یہاں تماری پت پتانی قبرستان بناو હવે શું થયું કે જ્યારે ફ્રેન્ચ સરકારને આ મળી જમીન અહમદભાઈ પાસેથી તો રિસ્પે ઇજ્જત એહતરામના રૂપે ફ્રેન્ચ સરકારને એમ થયું કે ના આ જે બે કબરો છે અહમદભાઈ ના બે ચાચાઓની કબરો છે આપણે એને સહી રીતે રાખીએ આપણે એને વિરાન ના કરી નાખીએ આપણે એને સહી રીતે પ્રિઝર્વે કરે એટલે તમે જો કે ફ્રેન્ચ સરકાર લોકો એક રોંપવા બનાવ્યા ફ્રેન્ચ સરકાર લોકો એક જ્યારે રીતે ઓ રસ્તો બનાવ્યા તો ફ્રેન્ચ સરકાર લોકો એક રોંપવા બનાવ્યા અને સરખી રીતના હજી સુધી 2011માં આપણે છે હજી સુધી આ બે કબરો સહી સલામત બાકી છે એ જમીન મળી અને તેઓ પહેલી જમીન મળી અને પહેલી જમીન તેઓ વકફ કરી રાખે આ સિર આ જમીન સિર્ફ હું આપણા ખોજાભાઈઓને દઉં છું તાકે તેઓ અહીંયા મસ્જિદને બધું બનાવી શકે પછી ખુદ અહમદભાઈ મસ્જિદનું બનાવવા મસ્જિદના ખર્ચ માટે મસ્જિદની તામીર માટે તેઓ આ ફારો ખોલ્યા અને ઘણી તેઓ કોશિશ કર્યા કે આ ફારો પૂરો થઈ અને અલ્હમ્દુલિલ્લાહ આ ફારો 5 વર્ષ પછી યાને કે 1900માં આ ફારો પૂરો થયો 1900માં ફારો શરૂ થયો અને 1905માં 5 વર્ષ સુધીના આ ફારો ચાલુ રહ્યો મસ્જિદને બનાવવા માટે આપણી ખોજા મસ્જિદને બનાવવા માટે 5 વર્ષ સુધી આ ફારો 1900થી લઈને 1905 સુધી 5 વર્ષ સુધી આ ફારો શરૂ ચાલુ રહ્યો અલ્હમ્દુલિલ્લાહ 1905માં આ ફારો પૂરો થયો અને મસ્જિદની તામીર શરૂ થઈ અને મસ્જિદની તામીર થઈ ગઈ 1905માં મસ્જિદની તામીર ચાલતી હતી કે ખતમ થઈ ગઈ હતી મને બરાબર યાદ નથી પણ 1905માં બસ આપણે શરૂ કર્યા બધું મસ્જિદનું કામ અને તે જ સાલમાં અફસોસ કે તે જ સાલમાં અહમદભાઈ નું ઇન્તેકાલ થઈ ગયું અને અહમદભાઈને જૂની કબ્રસ્તાને દફન કર્યા જ્યાં જુસ્તમાં ઈજ જમીન કે જે ખુદ તેઓ વકફ કરેલ હતા આપણી બધી જમાતો માટે અહીંયા તેઓને દફન કરવામાં આવ્યા પણ અફસોસની વાત એ છે કે ઘણા બુઝુર્ગો સાથે મેં વાતચીત કરી પણ હજ આપણે અહમદભાઈ ઇબ્રાહીમની જે કબર છે એની નિશાની હવે ખોવાઈ ગઈ છે આપણે એને ખબર નથી કે કઈ કઈ જગા ઉપર છે તેની કબર હું પોતે જ્યારે તના એક ફેરે ગયો હતો તો આપણા જે માસુમભાઈ છે કાઉન્સિલમાં કામ કરે છે તેઓ એક બુઝુર્ગ છે કેટલા વર્ષો તેઓ અહીંયા મશંગારિયા છે અને જમાતના કેટલા વર્ષો તેઓ સેક્રેટરી જનરલે પણ યાદ છે મેં ખુદ તેઓને સવાલ કર્યો કે માસુમ ચાચા અહમદભાઈ ઇબ્રાહીમની કબર ક્યાં છે તો તેઓ કહેશે કે તેઓને પણ યાદ નથી ક્યાં છે એક્ઝેક્ટ અમારી કબર ક્યાં છે પણ તેઓ કહે છે કે શાયદ ઇસ્માઇલી કબ્રસ્તાન જે છે ને અહીંયા શાયદ એ કબર આવી ગઈ હશે કેમ કે એ અહમદભાઈની સૌથી પહેલી કબર અહમદભાઈની અહીંયા બનાવવામાં આવેલ છે જૂની કબ્રસ્તાનમાં તો શાયદ ઇસ્માઇલીના ભાગ કોરા એ અહમદભાઈની કબર આવી ગઈ છે